અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામ નજીક નેવડા વિસ્તારમાં ઇજાગ્રસ્ત સિંહનું મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. રાજુલા વન વિભાગ દ્વારા સ્થળાની કામગીરી કરવામાં આવી. રાજુલા વન વિભાગે મોટી ખેરાળી ગામ નજીક નેવડા વિસ્તારમાં એક ઇજાગ્રસ્ત સિંહનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા. દેશની સંસ્થામાં એશિયન ટિક સિંહો એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે ત્યારે સિંહો માટે વન વિભાગ હંમેશા ખડે પગે રહેતું આવ્યું છે. શેત્રુંજી ડિવિઝનના રાજુલા રેન્જના મોટી ખેરાળી ગામે એક ઇજાગ્રસ્ત સિંહની જાણ વન વિભાગને તથા ગઈકાલે મોડી રાત્રે વન વિભાગ દ્વારા સિંહને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. જવલે જોવા મળતી ઘટના વન વિભાગને જોવા મળી. સામાન્ય રીતે સિંહબાળ હંમેશા માતા સિંહણ જોડે રહેતું હોય છે, પરંતુ અહીંયા ઇજાગ્રસ્ત સિંહ જોડે સિંહબાળ જોવા મળ્યા. અને જો સિંહને પકડીને પાંજરે પૂરવામાં આવે તો સિંહબાળ એકલો રહે છે. અન્ય સિંહો દ્વારા સિંહબાળને મોતને ઘાટ ઉતારે તેવું બની શકે છે. ત્યારે 2-3 વર્ષના નરસિંહને પાંજરે પૂરવામાં આવ્યો અને સિંહના પાછળના જમણા પગે ઇજાગ્રસ્ત થયો હતો. સાથે સાથે સિંહબાળને પાંજરે પૂરીને ઇજાગ્રસ્ત સિંહને સારવાર અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. સર, ગઈકાલે રાત્રે મોટી ખેરાળી આસપાસ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું વિગતો છે? હું યુવરાજ સિંહ ઉભા રાઠોડ, આરએફઓ વન્યજીવ રેન્જ રાજુલા, અત્રેની રેન્જના બાબરાદા રાઉન્ડના મોટી ખેરાળી બીટના મોટી ખેરાળી ગામના નેવડા વિસ્તારમાં 2-3 દિવસથી એક 2 વર્ષના નરને પાછલા જમણા પગે લંગડું ચાલતું હોવાથી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ હતું, જેને મહેરબાન નાયબ સંરક્ષક શેત્રુંજી ના સાહેબશ્રીના માર્ગદર્શન અનુસાર વેટનરી ઓફિસર સાહેબશ્રીની હાજરીમાં તેમજ રાઉન્ડના તથા રેન્જના સ્ટાફ રૂબરૂમાં ઓબ્ઝર્વેશન કરી અને રેસ્ક્યુ કરી ગઈકાલની તારીખે 11/4/2024 રોજ નેવડા વિસ્તાર મોટી ખેરાળીથી રેસ્ક્યુ કરવામાં આવેલ હતું. આ બનાવની વિગત એવી છે કે જે નરને જે ઇજાગ્રસ્ત થયેલ હતો એના જમણા પગે ઈજા થયેલ હતી, એ જેનાથી એ લંગડો ચાલી રહ્યો હતો અને એની સાથે એક બચ્ચાનું પણ રેસ્ક્યુ કરવામાં આવેલ હતું. જનરલી એ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવેલ બચ્ચાની ઉંમર હતી 7-8 મહિના. જનરલી એવું બનતું હોય છે કે બચ્ચાને ઉછેર કરવાની જવાબદારી મોટાભાગે પ્રાણીઓમાં માદાની રહેતી હોય છે, પરંતુ આ કેસમાં એવું હતું કે બચ્ચું નર સાથે સર્વાઈવ થઈ રહ્યું હતું, પરંતુ આ જે ઇજાગ્રસ્ત હતું એને જો વહેલી તકે સારવાર મળી રહે તે હેતુથી આપણે એને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલવામાં આવે છે. અને બહુ રેર કેસમાં આવું બનતું હોય છે કે કોઈ નર એ કોઈ બચ્ચાની સાર સંભાળ રાખતો હોય છે.